સંસ્કૃતિના દર્શન કરાવતો મિનિ કુંભ મેળો મહાસુદ બીજથી પૂનમ સુધી 15 દિવસ ચાલનાર મેળાના ઉદઘાટનમાં કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બેન્ડ બાજા સાથે મંત્રીશ્રીનું સ્વાગત કરી મંદિર પરિસર સુધી જીપમાં બેસાડી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરી મંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી. આ સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 15 દિવસ ચાલનારા મેળાનું મહત્વ પ્રથમ સંતાનની પ્રાપ્તિમાં તલગોળની સાની પ્રસાદી ચઢાવી બાધા માનતા કરવામાં આવે છે. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી દર્શનનો અનેરો લહાવો લઈ ધન્યતા અનુભવતા હોય છે. મહાસુદ સાતમ અને આઠમનો ભવ્ય મેળો વરાણા ખાતે ભરાતો હોય છે. ખાસ કરીને આ મેળામાં આવતા દર્શનાર્થીઓ ટ્રેક્ટર અને છકડા મારફતે સાતમ અને આઠમનો મેળો માણવા આવી ગ્રામીણ સંસ્કૃતિની ઝલક આપતા હોય છે. ત્યારે વરાણાના ઇન્ચાર્જ PI JB ઝાલાએ જણાવ્યું હતું કે મેળાને લઈ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. હોમગાર્ડ, મહિલા પોલીસ, CCTV કેમેરાના સતત મોનિટરિંગ માટે સમી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સંલગ્ન કંટ્રોલ રૂમ પણ ગોઠવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. વરાણા ખાતેના સુપ્રસિદ્ધ ખોડિયાર માતાના મંદિરે પરંપરાગત રીતે માસુદ એકમથી પૂનમ સુધીનો મેળો ભરાય છે. એ મેળામાં પોલીસ તરફથી SP સાહેબ અને SP સાહેબની સૂચનાથી PSI 57 પોલીસ એમ કુલ 202 GRD સહિતના માણસોથી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ત્યારે કેબિનેટ અને પ્રવાસન મંત્રી દિલીપજી ઠાકોરે સતત 15 દિવસ સુધી રાત દિવસ ચાલનારા આ મેળામાં દેશ વિદેશ સહિત ભારતભરના લાખો દર્શનાર્થીઓ આ મેળાનો અને ખોડિયાર માતાજીના દર્શનનો અનેરો લહાવો લઈ ધન્યતા અનુભવતા હોય છે.